મિર્ચી મોર્નિંગ મિસિંગ છે, મિસિંગ છે. સવારથી તમે જાગ્યા એના પછી તમારા ચહેરા પર સ્માઇલ મિસિંગ છે. જાગ્યા પછી એક પર વાર તમે સ્માઇલ કર્યું જ નથી, કેમ ભાઈ? આવું તો ના ચાલે. ચલો તમારા ફેસ પર સ્માઇલ લઈ આવી. એક બહુ જૂનો જોક છે, બહુ જ, કે ટીચરે પિન્ટુને પૂછ્યું કે બેટા તારો જન્મ ક્યાં થયો હતો? પિન્ટુ કે તિરુઅનંતપુરમમાં. એ ટીચર કીધું કે ઓકે, અંગ્રેજીમાં તિરુઅનંતપુરમનો સ્પેલિંગ શું થાય? પિન્ટુ કે મેમ સોરી, હું ગોવામાં જન્મ્યો હતો. સ્પેલિંગ બોલું, જી ઓ એ. હવે આપણે બંને જણા પિન્ટુ જેવા છીએ, અઘરું લાગે એને છોડી દઈએ છે અને સહેલાનો હાથ પકડીએ છે. તમે જરા તમારી લાઈફ ચેક કરી લો, હું મારી ચકાસી લઉં. આપણે બંને અમુક નિર્ણયો એવા લીધા જ હશે કે સાહેબ પેલું જવા દો ને, અઘરું છે, આ સહેલું છે, આ પતાવો. બે ઓપ્શન્સ, બે ચોઇસીસ નજર સામે હોય તો આપણું મન સાહજિક રીતે પેલી સહેલી ચોઇસ, કમ્ફર્ટ ઝોન વાળી ચોઇસ જ કરતું હોય છે. કર્યું છે ને એવું, થઈ જતું હોય, નેચરલી એવું થતું હોય કે આપણને જે ફાવે એ જ આપણે કરીએ, ના ફાવે એ ન કરીએ. હવે જે થઈ ગયું એ તો થઈ ગયું, પણ આજે એક કામ કરીએ, આજે કંઈક અઘરું ટ્રાય કરીએ. જે વસ્તુ બહુ ન ફાવતી હોય એમાં હાથ અજમાવીએ, એનાથી જેને એક જુદી જાતનો જોય મળે. જે વસ્તુ ના ફાવતી હોય એ આપણે ટ્રાય કરીએ અને એના પછી માન લો કે 50% પૂરી કરી શકીએ ને, તો આપણને એક જબરદસ્ત આત્મસંતોષ મળે અને કોન્ફિડન્સ વધે અલગ. 7:16 થઈ રહી છે. રેડિયો મિર્ચી 98.3 FM, હું છું ધ્વનિત તમારી સાથે. તો મેં જેમ તમને વિચારતા કરી દીધા એમ મારે વિચારવું પડશે કે એક્ઝેક્ટલી એવું શું છે જે મારા માટે ડિફિકલ્ટ હોય અને મને એમ થાય કે ચલો આજે હું આ ટ્રાય કરું. લેટ મી ઓલ્સો થિંક, તમે વિચાર.